વ્યથા, મારી વ્યથા નહીં, મારી વ્યથા છોટા દુઃખો આવશે ત્યારે થઈશું, તમારી વ્યથા તમારા વતી હું જે કંઈ જાણ્યું, જે કંઈ સમજ્યો છું એ બાબત પર થોડો પ્રકાશ પાડવા માંગુ છું. આ જનમંચના પ્રણેતા ગુજરાત કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડાજી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી અને મારા સાથી મિત્ર જ્ઞાનસિંહભાઈ રાઠોડ બોલાય છે, આનું આયોજન કરનાર મારા મિત્ર રણજીતભાઈ કેવડિયા, ગરુડેશ્વર કેવડિયા નર્મદા કાટબારા તાલુકાના પ્રમુખશ્રીઓ પોતાની વ્યથા લઈને અહીંયા આ કોંગ્રેસના જનમંચમાં ઉપસ્થિત તમામ મિત્રો, મોટે ભાગે હું સમજ્યો છું ત્યાં સુધી આ નર્મદા ડેમ થયા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ સાહેબનું બન્યું અને એમાં જે જમીનો ગઈ એના પ્રશ્નો છે. સાથે સાથે સરકારે જે તે વખતે જમીન સંપાદન કરી અને સંપાદન કર્યા પછી સરકાર મુખરી ગઈ અને એને કારણે અહીંના સ્થાનિકોને જે રોજગારી મળવી જોઈએ એ રોજગારી મળી નથી, જમીનોનું વળતર પણ ઓછું મળ્યું છે એમ કહીએ તો ખોટું નહીં. આ રિક્ષાવાળા પોતાની રિક્ષાઓ લઈને આવ્યા છે, બહારની એજન્સી જ્યારે બિન રોકટોક પોતાની રિક્ષાઓ ચલાવતી હોય અને એના સ્થાનિક બેરોજગાર જેની જમીન ગઈ છે એવા યુવાનોને રિક્ષા ચલાવવા મંજૂરી આપતા નથી, આવી બધી રજૂઆત થઈ. મિત્રો આપણે સૌ અમારો પ્રશ્ન એ છે, હું માકડાંબા ગામ, મારું નામ શંકરભાઈ મોહનભાઈ તડવી, પોસ્ટ પીસીપુરા. અમે વર્ષોથી લગભગ આઝાદી પહેલાંથી અમે જમીન ખેડીએ છીએ, જંગલ જમીન, પરંતુ આજ સુધી અમારે ત્યાં અમારા નામે આ જમીન થયેલ નથી. લગભગ 1960ના પણ પુરાવા મારી પાસે છે અને 1990માં અમે કેસ પણ લડ્યા હતા, તો એમાં પણ અમારો સરકારશ્રી તરફથી અમને સરખો ન્યાય નથી મળ્યો, તો એમાં પણ અમને ત્યાર પછી અમે લગભગ સરકારશ્રીના એ મુજબ ફાઇલોનો જે દાવા અરજીઓ કરવાની હતી તેઓ અરજીઓ પણ અમે કરી છે. લગભગ 214 દાવાઓ અમારા ગામના છે, પરંતુ લગભગ 15-16 વર્ષ થયા છે, છતાં પણ હજુ અમારો કોઈ નિકાલ આવ્યો નથી. તો અમે આ જમીન પર નિર્ભર છે, અમારા ગામમાં અમને પાણી ના આપો તોય ચાલશે, અમને રસ્તા ના આપો તોય ચાલશે, પરંતુ અમને જમીન જોઈએ. અમારી આ જમીન અમારા એના પર અમે નિર્ભર છે, માટે અમને આ જમીન મળે એવી આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે, અરજ છે. જય ભારત, જય આદિ. મારું નામ છે વિજયભાઈ કરવી, એસોલમાં બસ ડ્રાઈવર હતો અને 5 વર્ષથી મેં નોકરી કરી, જેનો હમણાં 2 મહિના થયા છૂટો કર્યો છે, એનો કોઈ પ્રશ્ન આપતો નથી. યુનિયનમાં લખી નાખ્યું છે, અરજી આપી છે, પણ એનો કંઈ જવાબ આવ્યો નહીં. જય આદિ. ગારી પ્રશ્ન છે કે અમારે રિક્ષા યુનિયન બનાવેલ છે, તો અમને રિક્ષામાં અંદર સ્ટેચ્યુની અંદર ધંધો કરવા માટે જવા આવવા દેતા નથી.
અમે કલેક્ટર શ્રી સાહેબ ને બી વિનંતી કરી છે, સીઓ સાહેબ ને પણ વિનંતી કરી છે, તોય છતાં અમને અંદર જવા દેતા નથી. અને બહારની એજન્સી અહીંયા આવીને ધંધો કરે છે તો એમની જોડે કઈ પાસ નથી માંગતા, કશું માંગતા નથી. હા, તો અહીંના સ્થાનિક લોકો જે છે એમને જવા આવવા માટે અમારે પાસ ઇસ્યુ માંગે છે. અમે લોકો જે આજે 55 પાસ આવ્યા છે એની જગ્યાએ તમારે 120 જેટલા પાસ કરી દો તો બધા રોજગારી મળી રહે છે, બધા માણસોને રોજગારી મળી રહેશે એવી અમારી નમ્ર વિનંતી છે. જમીન ગયેલી છે એ લોકો રોજગારી માટે તો જોઈએ ને. અમર વિનંતી કે તેઓ જલ્દી જલ્દ એમની જગ્યા મેળવી લે, ટૂંક સમય ની અંદર આપણે કાર્યક્રમ ને વેગ આપવા જઈશું. ઘટેશ્વર તાલમ એટલે પ્રજાનો એક અવાજ સાંભળવા આપણી વચ્ચે આપણા આગણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા એવા અમિતભાઈ ચાવડા સાહેબ, તેમજ એમની વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા એવા સુખરામભાઈ રાઠવા સાહેબ, પ્રભારી સંદીપભાઈ માંગરોલાજી, સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ અને તમામ તાલુકાના સાગબારાથી પધારેલા તાલુકા કોંગ્રેસના નેતૃત્વમાં અને જેમના માર્ગદર્શનથી આ કાર્યક્રમની આજે આપણે આ નિહાળી રહ્યા છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો એવા રણજીતભાઈ, તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી શૈલેષભાઈ ફરી જહેમત કરી અને આ જનમંચ કાર્યક્રમનો જો અને આ સરકાર આપણી સાથે એટલી બધી કિન્નાખોરી જહેમત કરી અને આ કાર્યક્રમને વેગ આપ્યો છે. ટૂંક સમયની અંદર માધ્યમથી વિધાનસભા સુધી અને સરકાર સુધી આ પ્રશ્નોને વાચા આપવા માટેનો સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસ કરી અને પ્રયત્ન કરી રહેલા છે. એના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે વિધાનસભા વિપક્ષના નેતા મુરબ્બી શ્રી અમિતભાઈના માર્ગદર્શન હેઠળ અહીંયા આ કાર્યક્રમનું આયોજન થયેલું છે અને એની અંદર માત્ર કોંગ્રેસના જ કાર્યકરો નહીં પણ સામાન્ય અરજદારો પણ અહીંયા ઉપસ્થિત છે. એ સૌનું પણ અહીંયા સ્વાગત છે અને આ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે, જે રજૂઆતો તમે લઈને આવ્યા છે, એ બિલકુલ નિડરતાથી તમે આ મંચ ઉપરથી કરો એ પણ મોકલાવી. આ પહેલા જૂની રજૂઆતો છે, આટલા 39 ખેડૂતો છે. પણ હાલ આ ટૂંકમાં મારો રજૂઆત કરું છું. ધન્યવાદ. ચંદ્રકાંતભાઈ કમજીભાઈ ખરાકા. મંચ પર આવે અમારે ત્યાં ચેનલો વગર લેવલ વગરની જે બનાવેલી હોય એ લેવલોના લીધે ખેડૂતોને પૂરું સિંચાઈનું પાણી મળતું નથી. સાથે સાથે ચોમાસું આવે છે, ચોમાસાની અંદર જે કેનલની પાસે જે જમીનો છે એ બધી ખરાબ થઈ જાય છે, આખો પાક એનો નિષ્ફળ જાય છે અને સરકાર તરફથી આનું કોઈ એ નથી કે આનું વળતર મળે. એટલે સાહેબને આપણે વિનંતી છે કે ખરેખર ખેડૂતને નુકસાન પૂર આવવાથી તો થાય છે પણ સાથે સાથે પાણીના લીધે જે ગામડા દરેક ગામડા એવા મોટા ભાગે છે કે જેનો કપાસ આખો ફેલ ગયો છે તો ખરેખર એમને બી વળતર મળવું જોઈએ.
એ મારી વિનંતી છે. ભ્રષ્ટાચાર છે તે 3 મહિના પછી બનેલો એવો નવો હોય એ પણ અમને તમે જોવો. મોટા ખાડા પડે છે, એ ખાડાઓના લીધે મોટા ભાગે એક્સિડન્ટ થાય છે. અમારા ગઢડેશ્વર ને અમને પિલ્લાપાડામાં મોટા ભાગના 6 થી 7 એક્સિડન્ટ એવા થયા છે જે ખાડાઓને લીધે થયા છે. એટલે વેરીને વેરી તકે એ રોડ કમ્પ્લીટ થઈ જાય એ ફરિયાદ છે. સાથે સાથે સ્ટેચ્યુને જોડતો મેન રોડ જે બવડા થી એકતાનગર કેવડિયા બીજું આપણે અંકલેશ્વર થી એ પણ તમે જોયું હશે કેટલો ખરાબ રોડ છે. એ રોડ ના કારણે બી કેટલું નુકસાન થઈ ગયું છે, કેટલા એક્સિડન્ટ થાય છે. એટલે આ મારા 2 પ્રશ્નો મુખ્ય છે, એમાં પ્રશ્ન ધ્યાન આપજો. આજે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.